જોતા ક્લોક ટાવર છે અને આ અમારું સલૂન છે. મારો હેન્ડસમ બોય રેડી થઈ ગયો હે. હેલો કેટી, જમ્પ લગાવ્યો છું. જો 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 હવે આમ નેક્સ્ટ ડોમાં જાય છે સુધવા માટે. ઓ, એનું બેલેન્સ નથી રહ્યું. ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ડન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે ને અમે એટલા બધા લેટ થઈ ગયા હતા ને દેવામે, હું જ પોતે જ લેટ થઈ ગઈ ઉઠવામાં સવારમાં. દેવામે લેટ થઈ ગયું તેવું એને લાગ્યું, પણ એ રેડી થઈ ગયો તો પણ નહીં દેવા ફટાફટ. આપણે કેટલી મિનિટમાં રેડી થયા બંને આજે? લાઈક 20 મિનિટ કે 25 મિનિટ કે હાફ એન અવર જેવું થયું બધું થઈને રેડી થઈ ગયા અમે ફટાફટ. કારણ કે આજે મને ખબર નહીં ઊંઘ જ આવી ગઈ, ફરે કે નોર્મલી જાગી ગઈ, પણ આજે એ જ સુતાર્યા હતા. કારણ કે કાલે મને લાગે મને લેટ થઈ ગયું હતું સુવામાં એટલે. અને આજ વેધર એવું છે વરસાદવાળું, એટલે એમ થાય કે બેડમાં પડ્યા રહીએ. અને મને એવું હતું કે સવારે હજી 6 વાગ્યા હશે તો જોયું ને તો સીધા 7:15. ઓ માય ગોડ, એટલે બહુ લેટ થઈ ગયું હતું. દેવા અમને જો રેડી થઈ ગયું છે સ્કૂલે જવા માટે, એનો સ્કૂલનો ટાઈમ પણ થઈ ગયો હે. અને આજે તને ખબર છે દેવમ, તને પીનું છે, લઈને જજે બેટા. આજે અમે દેવમના હેર કટ ફાઇનલી કરાવવાના છીએ, અમારા સલૂનમાં જવાના છીએ. લેટ્સ સી હવે સ્ટાફ બિઝી છે કે નહીં, નહીં હોય તો કરી જ નાખશું. એના હેર કટ આજે કરાવી નાખશું, થોડા સેટઅપ જ કરાવશું. દેવમ બધા કહે છે જો બેટા કે દેવમને હેર કટની જરૂર છે એવું. ના, કેમ નહીં કરવાના છે? તું પછી હેરબેન્ડ જ લગાવતો તો સારું નથી લાગતું, એટલે હેર કટ તો કરવા પડે બેટા, સારું ના લાગે પછી. ફાઇન ફાઇન. જો આ એકચ્યુઅલી છે ને પેલું ફાયર હબ હોય ને, ફાયર સ્ટેશન ઘરનું અહીં અંદર છે, ફાયર હુડ એ રીતનું છે. પણ એમાં જો મારા દેવામે શું બધું કરી નાખ્યું છે, એને ક્યાંય પણ જગ્યા ગટુન મળવી જોઈએ, ગમે ત્યાં ગમે એ વસ્તુ મૂકી દે. એને કેટલી વખત મેં કીધું કે અહીંયા નહીં મૂકવાનું, તો એ જો છે. જો તો દેવામનું ઇયર નિયરલી ફિનિશ થવા આવ્યું છે, એટલે બધા વધારાની વસ્તુ છે ને એ બધી મેં નીકાળી નાખી અહીંયાથી. જો આટલું જ રહેવા દીધું છે, આઈ હોપ કે હવે આવું ને આવું જ રાખે. ચાલો તો હવે બધું અહીંયા તો ક્લીન કરી નાખ્યું, બહુ બધી બુક્સ એની ઉપર પણ પડી છે, એટલે મારે એ હવે ક્લીન કરવાનું છે. તો ધીમે ધીમે બધું એ આજે કરી જ નાખું. ખાનું ઘરે છું તો બધું ક્લીન થઈ જાય એનું. અમુક બુક્સ છે એને ઓલરેડી રીડ પણ કરી લીધી છે ઘણી બધી વખત, તો કોઈ બીજાને પણ હું ફોરવર્ડ કરી શકું જે ઇયર 4 હશે ને એમને આપી દઈશ સ્ટુડન્ટને, એટલે એ લોકો યુઝ કરે. જો હું અત્યારે ફ્રી હતી ને તો મેં વિચાર્યું કે આ બધું હું સરખું સેટઅપ કરી દઉં. ઇન્ડિયાથી લઈને આવ્યા પછી કંઈ કર્યું જ નથી. જો બધું એમને પડ્યું તો બધા બોક્સ અલગ અલગ રીતે ડિવાઈડ કરી દઉં, નવરાત્રિનું અને કંઈ મેરેજ ફંક્શનમાં કે એમાં જે પહેરવાનું હોય ને એ બધું જ. કારણ કે મેરેજમાં પેલું ગોલ્ડન પહેરવું હોય, નવરાત્રિમાં બધું ઓક્સોડાઇઝનું પહેરવાનું હોય, તો મેં તો ચાલો બધું છે ને બરાબર સેપરેટ કરીને રાખું, તો હમણાં પછી બધું આવશે ત્યારે બધું આમથી આમ શોધવું ના પડે એમ. એટલે જો તો બધું મેં રેડી કરી દીધું છે હવે પ્રોપર. આ ઓર્ગેનાઇઝર આ બધા ભરતી ગયા છે. આમાં બધું શું કહેવાય, પેલું મેરેજમાં એની વસ્તુ, આ બધું નવરાત્રિનું, આ બધું તો મેકઅપનું છે એમનો જ, અને આ બધું હેરસ્ટાઈલ લેવાનું કરી દીધું એટલે બધું ડન. અને આમાં બધું હેર ક્લિપ્સ ને એવું બધું રાખું છું. તો અમે બંને છે ને દેવમને લેવા માટે આવ્યા છીએ સ્કૂલેથી, તો થોડી વાર છે, 5 તો કારમાં બેઠા છીએ. વરસાદ છે એટલે હું નીકળી નહીં બહાર, 5 બેસીને પછી લઈ આવું દેવમને ડાયરેક્ટ, અને પછી અમે ડાયરેક્ટ જવાના છીએ અમારા સલૂન. હાઉ ઇઝ યોર ડે ટુડે બેટા? શું કરાયું? હવે ટીચર ભણાવે કે હવે ખાલી પ્લે ટાઈમ જ હોય છે તમારે? જો બધા અમરેલામાં જ છે. યસ, ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું છે આપણે દેવમના હેરકટનું. લેટ સી હવે ત્યાં જઈને ખબર પડે. આમ તો અમે ચેક કરી લીધું છે અપોઇન્ટમેન્ટ ડાયરી કે એમાં એ લોકો ફ્રી છે કે નહીં સ્ટાફ, પણ એ લોકો છે ફ્રી 5 સુધી. તો લેટ સી અમે કેટલા વાગે પહોંચીએ છીએ, કારણ કે અત્યારે રસ્તામાં છે ને ટ્રાફિક કદાચ નડવું પણ જોઈએ અમને ઓન ધ વે. અને સલૂન ઘણું દૂર છે ને, તો ફરી 1 ડ્રાઇવિંગ છે, એટલે જો દેવમ માટે છે ને મેં થોડુંક આવું લીધું હતું અને ફ્રૂટ પણ લીધું છે, પણ મને ખબર હોય દેવમને ફ્રૂટ થોડુંક ઓછું ખાવું હોય ભાઈને, હે ને.
એક્સિડન્ટ થયું છે જો રસ્તામાં, અને અહીંયા છે ટ્રાફિક આટલો બધો. અને લેડી ડ્રાઈવર હતી એટલે જો એને લેડીઝ જ હતી, બાર લેડી ઊભી હતી ને એટલે હું તને ગાડી નથી આપતો ચલાવવા માટે. પણ તમને ઓલવેઝ એવું હોય હો કે બધા એવું ના હોય, લે તમે લોકો ક્યારેક મિસ્ટેક કરો, મિસ્ટેક કરીએ, પણ લેડીઝ નું ડ્રાઈવિંગ થોડુંક વધારે હોય છે. આઈ નો સોરી બધા લેડીઝ વ્યુઅર છે, પણ આ ફેક્ટ છે કે લેડીઝ નું ડ્રાઈવિંગ થોડુંક ડામાડોળ હોય છે. કઈ પણ કરે હે, જેન્ટ્સ બી કરતા હોય છે એક્સિડન્ટ, પણ લેડીઝ નું વધારે હોય. મને લાગે એ તમારા મનનો વહેમ છે. મનનો વહેમ નહીં, ફેક્ટ વસ્તુ છે. કશું ફેક્ટ વસ્તુ નથી. એટલે બધા યુકે માં કેટલી બધી લેડીઝ કરે છે ને ડ્રાઈવિંગ કરે, પણ જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે લેડીઝ જ બહાર ઊભી હોય. નો નો નો, એવું કઈ ના ના ના, સોરી હો, પણ એમાં હું એગ્રી નથી. ઓકે ચાલો. How are you? Hello. Me too. How are you? તો અમારી હેર સ્ટાઇલિસ્ટ છે સારા, અને આ છે પાયલ, આ બ્યુટિશિયન છે. હેલો પાયલ, મજામાં તું કેમ છે? મજામાં. અમે લોકો સાથે મેં એમની સાથે કામ કર્યું છે. હા, પછી પાયલ સેટ થઈ ગયા એટલે પછી હું નથી આવતી, અને સારા પણ ઘણા ટાઈમ થી કામ કરે છે. જો તો અમારું સલૂન છે. શું કરે સારા? You going to cut Devam's hair today, yeah? That's why we are here. Yeah? Ready? Okay. Because we checked your appointment ID and you have the client at 5 o'clock, know. Yeah? At 5, yeah? Yeah. You gonna be finished, no? I don't think so. જો સારા છે ને દેવામના હેર કટ કરવાની છે, સારા છે ફ્રોમ અફઘાનિસ્તાન, અને પાયલ તો આપણી છે ઇન્ડિયન છે ને પાયલ. હમણાં પરેન ગયો ને પછી કંઈ કહેવાના છે, એની વેટ કરતો હમણાં કહેશે કશું. જો અમારી બધી અહીંયા હેરની પ્રોડક્ટ છે, આ બધી અમે સેલ કરીએ છીએ, તો જો કોઈ નજીકમાં મારા વ્યુઅર્સ હોય તો અહીંયા અચૂક અમારા સલૂનની વિઝિટ કરજો. દેવમ તું એન્જોય કરે તારા હેર વોશ થાય તો. હે, હાઉ કેન આઈ હેલ્પ યુ? હાઉ કેન આઈ હેલ્પ યુ બોલો. ખાલી પૈસા આપો, બહુ થઈ ગયું. આ લોકો ને એની જવાતો હોય નહીં, પણ આવે એટલે પૈસા ને ખમણ. જો તો પાયલ અમારી બ્યુટિશિયન તો છે, અમારી છે ને પાયલ બ્યુટિશિયન કમ રિસેપ્શનિસ્ટ કમ મેનેજર છે. હા, અને અમારા ફિમેલ વર્ઝનમાં નટુ કાકા. સારું, પરણે પણ કીધું હતું કે હું પાયલને કહીશ કે આ ફિમેલ વર્ઝનમાં અમારા નટુ કાકા છે. જેમ જેઠાલાલની શોપ હેન્ડલ કરે છે નાકી, એમ પાયલ કરે છે, અને ઓબ્વિયસલી સારા પણ કરે છે. જ્યારે કોઈ ના હોય ત્યારે બંને હોય તો બંને હેન્ડલ કરી લે છે. જો તો સલૂન છે ને બે ફ્લોરમાં છે, એક અહીંયા નીચે છે, જો અહીંયા પણ આટલી ચેર છે જ, અને આ છે બ્યુટી રૂમ અમારો. અહીંયા હું એક વર્ષ જેવું આવી હતી અહીંયા સલૂનમાં, જ્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે, પણ પછી તો હું નથી આવતી. અમે લોકો આ સલૂનમાં છીએ ત્રણ પાર્ટનર. અમે લોકો છીએ, મારા જેઠ છે, પરેંગના ભાઈ, અને બીજા એક કપિલભાઈ છે, એ અમારા ફ્રેન્ડ છે. તો અમે ત્રણ જણે પાર્ટનરમાં લીધેલું છે, પણ હવે અમે સ્ટાફ ઉપર જ આખું રન કરીએ છીએ, કારણ કે દૂર છે તો આ લોકો ક્યારેક ક્યારેક આવી અને જે કંઈ પણ હોય ક્વેરી ને એ બધું એ શોર્ટ આઉટ કરે. જો તો બિઝી હોય ને તો આ ફ્લોર આ લોકો યુઝ કરે, બાકી તો એમ જ ખાલી લંચ ને એવું કરવા માટે અહીંયા અંદર છે કિચન, પણ અહીંયા જ બધા યુઝ કરતા હોય છે. જો આ વોશિંગ મશીન છે અહીંયા, અહીંયા બધું ટી ને બધું હોય એટલે એ, અને અહીંયા ક્લાયન્ટના લોકો સર્વ કરે છે કોફી ને એવું બધું અમે લોકો, તો બધું જ છે અહીંયા. માઇક્રોવેવ છે, ફ્રીજ છે, ડ્રાયર છે. ઓકે, આ કંઈક નવું લાવ્યા છે, મને આ નથી ખબર. ઓકે, આ ફ્રીજ નવું આવ્યું ગયું લાગે નાનું એવું.
જો તો આ છે ને સ્ટોક રૂમ છે, આમાં બધો સ્ટોક રાખે છે. દેવામ અપસેટ લાગે છે દેવામ? હેપી? તારા હેરકટ થાય છે તો હેપી છે તું? નહીં સારા, હી ઇઝ નોટ હેપી. I'm going to shave, you know, what do you think? He wants to keep long hair. So I will make just tidy, you know, I'm not going to make it very short. નહીં લાંબા વાળમાં ખરેખર સારું લાગે. કઈ નહીં, એક વખત કરાવી લઈએ પછી એકદમ લાંબા વાળ કરવા છે ને દેવું? આ વખતે કટ કરાવી લે, આવ્યા છે તો કટ કરાવી લે. ઓકે, પાયલના ઘરે શું ખવડાવવાનું? નહીં તું પણ સેમાં સ્પેશિયલિસ્ટ, આમ શું બનાવે સ્પેશિયલ વધારે? સ્પેશિયલિસ્ટ છે એમ, કઈ ડિશ હે પાયલ? કોઈ બી કોસ ના, પાયલનું સારું છે એનું, કારણ કે મેં ખાધેલું છે. હું અહીંયા પાયલ પીઝા લઈને અંદર બહુ મસ્ત મજા આવે. પણ એ પાયલના તમે મને કીધું ને કે તમે લાવી આપો દેવાંગ માટે. ના ના, દેવને હવે પીઝા ને એવું તો બધું બહુ ભાવે એને. દેવનું મૂળ કેમ આવ્યું દસ છે ને મને લાગતું નથી કે જેન્યુઇનલી હેપી હોય. ના પણ ઓછા જ કરે છે બેટા. યસ, હેપી છે દેવમ તો, ને બેટા હેપી છો ને બેટા? લે અહીંયા ગ્લાસીસ મૂકી દે. લાઈક કમ વિથ નોટ અ લોટ, યુ નો. જો તો આ અમારા સલૂન નું છે પ્રાઇસ લિસ્ટ અને આ પોસ્ટ કોડ છે. તો કોઈ નજીકમાં રહેતું હોય અહીંયા અને કંઈ સર્વિસ કરાવી હોય તો જરૂર અમારા સલૂનની વિઝિટ કરજો. અને અમે લોકો અહીંયા બ્યુટી પણ કરીએ છીએ અને હેર પણ છે, બધું જ છે. જો તો દેવામને હેર કટ ઓલમોસ્ટ ડન થવા આવ્યા છે. દેવામ કેટલા બધા હેર તમે પેલા વેઇટ લોસ કર્યું? 500 ગ્રામ. અરે મારો હેન્ડસમ બોય રેડી થઈ ગયો હે દેવામ? લુક એટ યુ નાઉ, બિલકુલ દેવામ તો આખો અલગ લાગે છે હવે. વેરી નાઇસ, સરસ. મને ક્યાં છાપી દો ખાલી. સારી છે ગિફ્ટ, મોરોક્કો ઓઇલ. આપણે આ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ ને, મોરોક્કો ઓઇલ. હા, આ સરસ આવે છે ઓઇલ એક્ચ્યુઅલી. મેં ક્યારેય યુઝ નથી કર્યું પણ હવે હું કરીશ. આપણે સલૂનમાં અહીંયા યુઝ કરીએ છીએ પણ મેં ઘરે ક્યારેય યુઝ નથી કર્યું. થેન્ક યુ ભાઈ, એટલે મને આ વધારે ગમ્યું. મસ્ત છે, બહુ નાઇસ છે. એમાં એની સાથે કોણ થઈ ગયો તમે ભૂલી ગયો તો પછી હું એને ગિફ્ટ આપી દઉં. હા, એટલે એને એવું ના થાય મને કંઈ ના. દેવમ, હાઉ ઇઝ ઇટ? હેવ યુ સે એનીથિંગ ટુ સારા? Thank you very much, Sara. Thank you so much. It's really nice. Look at you, handsome boy. Then, તાર માટે કપડાં તો લઈને આવી છું. Let's see, કારમાં ચેન્જ તને ચેન્જ કરવા હોય ને તો કરી નાખજે બેટા. જો પરેંગ એવું કહે છે કે પાયલ મને દે કેમ કશું ના આપ્યું, તો પાયલે પરેંગને આ બ્રશ આપ્યું છે અને દેવામ લઈ લે બેટા, તને આપે છે. જો શું કહેવાનું? તમે લોકો સલૂન પર આવ્યા ને તમે બધાને કંઈક ને કંઈક તો ગિફ્ટ મળી, એટલે મને લાગે છે અમારે વિઝિટ કરવી પડશે. શું કહેવું હે ને? જ્યારે આવશો ત્યારે કંઈક ને કંઈક તો આપીશું. હવે આવીશું ક્યારેક ક્યારેક વિઝિટ કરી, કારણ કે હું મંડે દિવસે ઘરે આવું છું ને, એટલે આવીશું. મારે હેર કરાવવા હશે ને ત્યારે આવીશું. કશે ક્યારે આવવાની ઓકે. જલ્દી કરો.
બાય સારા, સી યુ ઇન ફ્યુ વીક્સ હોપફુલી, આઈ એમ નોટ શ્યોર. ઓકે બાય, થેન્ક યુ સો મચ ફોર કટિંગ દેવમ્સ હેર ડાર્લિંગ, થેન્ક્સ, બાય. ઓકે બાય બાય. જો તો હવે અમે સલૂન થી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. હવે છે ને દેવમ બહુ જ બોર થાય છે, બીકોઝ એ સ્કૂલે થી ડાયરેક્ટ અમે પિક કર્યો છે, સલૂન ઉપર લઈ ગયા, એટલે હવે કંટાળ્યું જ ને બેટા. અમને ટ્રાફિક જો એટલો બધો નડી ગયો છે ને, અત્યારે ઇવનિંગ ના થઈ ગયા છે, ઓલમોસ્ટ 6:30 6:30 7:00 થયા છે, એટલે ઘરે પહોંચતા ખબર નહી હજી કેટલો ટાઈમ લાગશે. પરે ભૂખ બી લાગી છે મને, કેટલો ટાઈમ કેટલો લાગશે, ભૂખ લાગી છે, ચક્કર આવવા લાગ્યા છે. ઓ માય ગોડ, દેવમ ડેડી ને ચક્કર આવવા લાગે, તને લાગે ડેડી ને ચક્કર આવે એવું? મને ખાલી પેટ ના ગમે, મતલબ ભૂખ્યો ના રહી શકું. ઓ માય ગોડ, પણ તમે બપોરે તો જમ્યા હતા? બપોરે હવે હજી ડિનર નો ટાઈમ થયો નથી. આપણો એક્ચ્યુઅલ ડિનર ટાઈમ અરાઉન્ડ 7:30 હોય ને. ગાડીમાં પેટ્રોલ ફૂલ છે, મારું પેટ્રોલ ખતમ થઈ ગયું. દેવા મને તને તારું પેટ્રોલ કેટલું છે? એમટી છે બેટા. ઓકે, તને મેં આ લાઈ છું તારા માટે બનાના ને એવું તો ખાઈ લે ને. મેં ખાઈ દૂર હતું ને ટ્રાફિક, આવા ટાઈમે ટ્રાફિક હોય જ. અને દેવમ ગયો છે શાવર લેવા, હું ફટાફટ હવે ડિનર બનાવી લઉં, કારણ કે બંનેને બહુ જ ભૂખ લાગી છે, મને પણ લાગી છે, દેવમ અને પરેંગને પણ. તો ચાલો હું ફટાફટ બનાવી લઉં ડિનર, પછી મળીએ. અમે ડિનર ફિનિશ કરી લીધું અને હવે કોમેન્ટ રીડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આજની પહેલી કોમેન્ટ છે, એટ નિકિતા પટેલ 6373, આજે અપેક્ષાની સ્પેશિયલ ઊંધિયુંની સિક્રેટ રેસીપી મળી. Now I will make it yummy undiyu and nice vateli dalna khamar. અહીંયા તું ઘણા વખતથી નિકિતા મને કહેતી હતી, મારી ફ્રેન્ડ છે, અને મને એ ઘણા વખતથી મને કહે કે તું ઊંધી કેવી રીતે બનાવે છે, મને કહેજે, કારણ કે હું અમે લોકો સાથે જોબ કરતા ને ત્યારે મને દર વખતે કહે કે તું ઊંધિયું જ્યારે પણ બનાવે ને ત્યારે મારા માટે લઈને આવજે, અને મેં ઘરે પણ એને ઇન્વાઇટ કરેલી છે જમવા માટે. તો ફાઇનલી તને રેસીપી મળી ગઈ છે, તો હવે તું ટ્રાય કરજે અને હું તારા ઘરે જમવા આવવાની છું. થેન્ક યુ નિકિતા. બીજી કમેન્ટ છે એટ પ્રત્યુક્ષા નાડા 1500, એમણે કમેન્ટ કરી છે, હાય અપેક્ષા, હું અમદાવાદથી છું, મેં તમારા વ્લોગ જોવાનું હમણાંથી જ સ્ટાર્ટ કર્યું છે, તમારા ફેમિલીને જોવાની મજા આવે છે એન્ડ તમારી બોલવાની સ્પીચ એકદમ શાંત છે, એકદમ શાંતિથી અને સ્વીટ બોલો છો, ને તમારું ફેમિલી બહુ સ્વીટ છે. થેન્ક યુ સો મચ. આ તો મને આજે બહુ વધારે પડતી ખુશી થઈ ગઈ કે તમે મારા માટે તારીફ કરી છે, થેન્ક યુ. એવી 2-3 કોમેન્ટ છે, એક નથી, ઘણી બધી કોમેન્ટ છે ને. થેન્ક યુ સો મચ, આજે ઘણી બધી કોમેન્ટ કરી છે. જો આ દેવમ છે ને અત્યારે લંચ બોક્સ ગંદુ કરીને આવ્યો છે, એટલે સાફ કરું છું, અને બસ હવે આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.